પાટણમાં દેશનું બીજા નંબરનું શંખેશ્વર જૈન તીર્થધામનું બસ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે, જ્યારે બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી બસ સ્ટેન્ડમાં તેની તે જ સ્થિતિ જોવા મળી રહી છે. બસ સ્ટેન્ડનું 4 વાર ખાતમુહૂર્ત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી, ત્યારે ધારાસભ્ય દિનેશજી ઠાકોરે પણ બસ સ્ટેન્ડની સુવિધાઓ પૂરી પાડવા માટેનું બીડ ઉઠાવ્યું છે. તેમજ ધારાસભ્ય આગેવાનોને સાથે રાખી મુખ્યમંત્રીને રજૂઆત કરશે, તેમજ બસ સ્ટેન્ડને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. જ્યારે અહીંયા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે પણ એનું ઉદ્ઘાટન કરેલું, માનની આનંદીબેન અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ એનું ઉદ્ઘાટન થયેલું. મારી સામે જે દિલીપજી ઠાકોર અહીંયાથી 8-1 વાર ધારાસભ્ય થયા, મંત્રી થયા, પણ આ ઇસ્યુ ખેંચાતો જ આવ્યો છે. કયા કારણસર બસ સ્ટેન્ડ બની નથી રહ્યું એ કંઈ ખબર પડતી નથી, પણ આવનારા દિવસોની અંદર ચોક્કસપણે હું આ બસ સ્ટેન્ડનો ઇસ્યુ ઉપાડવાનો છું. અને જો આનો આ ઇસ્યુનો કોઈ તાત્કાલિક નિર્ણય અથવા તો તાત્કાલિક કામ ચાલુ નહીં થાય તો હું ગાંધી ચીડિયા માર્ગે આ વખતે તમામે તમામ સમાજના આગેવાનોને લઈ અને ગાંધીનગર ચીફ મિનિસ્ટર સાહેબને મળીશ. શંખેશ્વર જેવા તીરથમાં જો બસ ડેપો ન હોય એ તો ખૂબ જ અન્યાય કહેવાય. અને મારી એક જ ઈચ્છા છે કે શંખેશ્વરમાં સારામાં સારું, જે અત્યારે બધા ગુજરાતમાં બધા એમ વખાણે કે શંખેશ્વરમાં જે બસ ડેપો છે એવું અમને બધાને શંખેશ્વરમાં બસ ડેપો જોઈએ છે, એવું બસ ડેપો બનાવો અને બધી જ સુવિધાઓ જોઈએ. અહીંયા નથી કોઈ જાતની સુવિધા, એના માટે યાત્રાળુઓને ખૂબ જ તકલીફ થાય છે.